गुड मॉर्निंग, जय श्री कृष्ण। आगला लेक्चर में आपणे वात करी के गृहिणीनुं मूल्य अने तेनुं जीवन, एम आपणे वात करी हती के घणी बधी एवी प्रवृत्तिओ छे जेमां महिलाओ छे ते आगळ वधी रही छे। आपणा देशमां एवी अनेक महिलाओ हती तेने विशेष सिद्धि प्राप्त करी होय, ए महिलाओ विशे आपणे माहिती मेळवानी छे। ए पहेला आपणे नारी सशक्तिकरण विशे आपणे माहिती मेळवी लईए કે જો ત્યાર પછીનો ટોપિક આવે છે નારી સશક્તિકરણ, સશક્તિકરણ કે મહિલાઓને સશક્ત કરવા માટે છેલ્લા બે દાયકામાં સરકાર દ્વારા અનેક કાર્યક્રમો આયોજન થયા છે કે મહિલાઓને સશક્ત કરવા માટે, મહિલાઓના આંતરિક શક્તિ વધારવા માટે ઘણા બધા સરકારે આ કાર્યક્રમો કર્યા છે કે પશુપાલન ઉદ્યોગ અને અન્ય સહાય પણ આપવામાં આવે છે કે પશુપાલન હોય, કોઈ પણ ગૃહ ઉદ્યોગ ચલાવવો હોય અથવા તો અન્ય સાહસ કોઈ પણ બીજી સહાય કરવી હોય તો સરકાર દ્વારા તે કરવામાં આવે છે। સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ નારી સશક્તિકરણ માટે ચાલે છે। કઈ કઈ યોજના વિશે વાત કરી? સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા, આને અંતર્ગત કે આને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ છે તે નારી સશક્તિકરણ માટે ચાલે છે। મહિલાઓને ઉદ્યોગ શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે કે મહિલાઓને કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવો હોય તો તેના માટે આર્થિક રીતે સહાય આપણી સરકાર આપે છે અને નારી સશક્તિકરણ માટે અનેક સંસ્થાઓ પણ કાર્ય કરે છે કે નારીઓનું જીવન છે તે જળવાઈ રહે, ઉચ્ચ અભ્યાસ કરે, ઉદ્યોગ ક્ષેત્રે પણ આગળ વધે, પશુપાલન ક્ષેત્રે આગળ વધી અને તે પોતાના પગભર ઊભી રહી શકે એવા કાર્યો સરકાર દ્વારા કરવામાં આવે છે। સરકારી યોજનાઓ, જાહેર સંસ્થાઓ અને અન્ય દ્વારા આવી મહિલાઓને સહાય કરી પગભર થવામાં મદદ કરવામાં આવે છે કે સરકારી યોજનાઓ દ્વારા ઘણી બધી યોજનાઓ છે, અમુક જાહેર સંસ્થાઓ છે અને અન્ય આવી જે મહિલાઓને સહાય કરે એવી ઘણી બધી સંસ્થાઓ છે અને મહિલાઓને સહાય કરી મહિલાઓ પોતાના પગભર થાય એવી મદદ કરે છે। નારી સશક્તિકરણ માટે યોજનાઓ ઉપરાંત શિક્ષણમાં પણ કન્યાઓ માટે વિશેષ વ્યવસ્થા અને યોજનાઓ અમલમાં બનેલ છે કે અમલમાં આવેલી છે ને આ દેશની વિવિધ ક્ષેત્રની મહિલા અંગે જોઈએ કે ઘણી બધી એવી યોજનાઓ છે જે નારી છે તે શિક્ષણ મેળવી અને શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધી શકે છે અને પોતાના જીવનનો અનેક એવા જે હેતુઓ હોય છે તે પ્રાપ્ત કરી શકે છે। તો આપણા દેશની વિવિધ ક્ષેત્રની મહિલાઓ અંગે આપણે વાત કરીએ તો કે વિવિધ ક્ષેત્રમાં મહિલાઓનું સ્થાન, તો સૌ પ્રથમ છે પ્રતિભાસી પાટીલ, કે સૌ પ્રથમ આપણે પ્રતિભાસી પાટીલ વિશે જાણીએ કે આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રીમતી પ્રતિભાસી પાટીલ ધરાવે છે કે પ્રથમ મહિલા, પ્રથમ રાષ્ટ્રપતિ નહીં પરંતુ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ નું બનવાનું કામ કોણ ગૌરવ પ્રાપ્ત કરે છે? તો કે શ્રીમતી પ્રતિભાસી પાટીલ ધરાવે છે કે આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ એવા શ્રીમતી પ્રતિભા પાટીલ હતા। રાજસ્થાનની આ મહિલા આગેવાને આ સ્થાન શોભાવ્યું હતું કે રાજસ્થાનની મહિલાએ રાષ્ટ્રપતિનું સ્થાન લીધું હતું ને તેમની સરળતા અને સહજ જીવનશૈલી માટે એમને યાદ કરવામાં આવે છે। ત્યાર પછી છે ઇન્દિરા ગાંધી। આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીને યાદ કરવામાં આવે છે કે આપણા દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે કોણ હતું? ઇન્દિરા ગાંધી હતા, જે વર્ષ 1971માં તેમણે પાકિસ્તાન સામે ભવ્ય વિજય હાંસલ કરેલ એવું દેશના ઇતિહાસમાં નોંધાયું છે ને એક લોખંડી મહિલા આગેવાન તરીકે તેઓ વિશ્વમાં ઓળખાય છે, જ્યારે લોખંડી પુરુષ તરીકે સરદાર વલ્લભભાઈ ઓળખાય છે, જ્યારે લોખંડી મહિલા તરીકે ઇન્દિરા ગાંધી ઓળખાય છે કે આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા, જેણે 1971માં પાકિસ્તાન સામે ભવ્ય વિજય મેળવ્યો હતો એવું દેશના ઇતિહાસમાં નોંધાયેલું છે ને એક લોખંડી મહિલા તરીકે તેને ઓળખ વિશ્વમાં ઓળખ છે। ત્યાર પછી આવે છે સુષ્મા સ્વરાજ, કે સુષ્મા સ્વરાજને દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે આપણે ઓળખીએ છીએ। અનેક વર્ષો રાજકીય જીવનમાં પસાર કરનાર આ મહિલાએ સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના
કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું કે સુષ્મા સ્વરાજ છે તે એક વિદેશ મંત્રી તરીકે ઓળખાય છે કે અથવા તો તેમને આપણે ઓળખીએ છીએ અને તેમણે અનેક વર્ષ સુધી રાજકીય જીવનમાં પસાર કરનાર આ મહિલા છે તે સૌથી નાની ઉંમરે હરિયાણાના કેબિનેટ મંત્રી બન્યા હતા અને તેણે ઘણું બધું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. ત્યાર પછીના જે આવે છે લતા મંગેશકર, સ્વર સામગ્રી તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ મેળવનાર લતા મંગેશકરે વિવિધ ભાષામાં 40,000 કરતાં વધારે ગીત ગાયા છે અને ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કરેલ છે. કે લતા મંગેશકર છે તે સર સામ્રાજ્ઞી તરીકે વિશ્વમાં ઓળખાય છે. સ્વર સામગ્રી તરીકે આખા વિશ્વની અંદર તેની ઓળખ છે અને લતા મંગેશકરે વિવિધ ભાષામાં એટલે કે અલગ અલગ ભાષામાં 40,000 કરતાં પણ વધારે તેમણે ગીત ગાયા છે અને ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કરેલ છે. ત્યાર પછી કલ્પના ચાવલા, અંતરિક્ષ યાત્રી, અવકાશ યાત્રી પણ આપણે કહી શકીએ તેને. કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા કે ભારતના હતા. અવકાશ યાત્રી તરીકે યાત્રા પૂર્ણ કરી પરત ફરતા અકસ્માત થયો અને તેમનું અવસાન થયું અને અવકાશ સાથે તેમનું નામ કાયમ જોડાયેલ રહેશે. કે અવકાશ યાત્રી તરીકે આપણે તેને ઓળખીએ છીએ અને જ્યારે તે અવકાશની યાત્રા પૂર્ણ કરીને પરત ફરતા ત્યારે આકસ્મિક તેમનું મૃત્યુ થયું અને અવકાશ સાથે તેમનું નામ સદાય માટે જોડાયેલું રહેશે. અને ત્યાર પછી આવે છે વનિતા ગાયકવાડ. કે વનિતા ગાયકવાડ છે તે ખેલ મહાકુંભથી શરૂઆત કરીને તેઓને કોમનવેલ્થ ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે. કે કોમનવેલ્થ ગેમમાં તેમણે ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો એવા વનિતા ગાયકવાડ. અને ગુજરાત સરકાર દ્વારા તેમની કન્યા કેળવણી માટેના એમ્બેસેડર તરીકે પણ પસંદગી કરવામાં આવી હતી. કે વનિતા ગાયકવાડ છે તેણે ખેલ મહાકુંભથી શરૂઆત કરી હતી અને કોમનવેલ્થ નામની જે ગેમ છે તેમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા જે કન્યા કેળવણી ચાલે છે ને તેના માટે તેમને એમ્બેસેડર એટલે કે કન્યા કેળવણી એમ્બેસેડર તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. તો આ હતી વિવિધ ક્ષેત્રમાં આપણા દેશની મહિલાઓ. ત્યાર પછીનો જે ટોપિક આવે છે તે છે જન્મનું પ્રમાણ. સમગ્ર દેશમાં વસ્તી ગણતરી કરવા માટે લાખો લોકો જોડાયેલ રહે છે. જે વર્ષમાં એકમનો અંક 1 હોય તે વર્ષમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે. કે એકમનો અંક 1 હોય ત્યારે વસ્તી ગણતરી કરવામાં આવે છે. જ્યારે છેલ્લી વસ્તી ગણતરી વર્ષ 2011માં થઈ હતી અને હાલ 2021 ચાલી રહ્યું છે જ્યારે એકમનો અંક 1 છે. જ્યારે વસ્તી ગણતરીની પ્રક્રિયા આ COVID-19ના લીધે કરી શકાય તેવો નથી. પ્રથમ વસ્તી ગણતરી 1881માં હાથ ધરાઈ હતી. ત્યારબાદ છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી અને જ્યારે 2021 આજે ચાલી રહ્યું છે ત્યારે વસ્તી ગણતરી કરવામાં અડચણરૂપ આપણને જે પડી રહ્યો છે જે COVID-19 તરીકે જે કોરોના હાલની પરિસ્થિતિમાં ખૂબ જ વધી રહ્યો છે તેના કારણે વસ્તી ગણતરી શક્ય નથી તેમ પણ કહી શકીએ. કેન્દ્ર સરકાર દ્વારા દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે અને હવે પછીની વસ્તી ગણતરી ક્યારે થશે તો જે અત્યારે શરૂ છે 2021. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જન્મતા પ્રમાણમાં ખૂબ જ મોટો ફેરફાર જોવા મળ્યો છે. કે શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કે જન્મના પ્રમાણમાં ખૂબ જ મોટો ફેરફાર જોવા મળ્યો. અહીં આપણે ગુજરાતના વિવિધ જાતીય પ્રમાણ અંગે વિગતે જોઈએ અને આ વિગતો દર 1,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દર્શાવે છે અને આ સારણીના આધારે નીચેના પ્રશ્નોની ચર્ચા કરો. કે જન્મનું પ્રમાણ દર્શાવતું કોષ્ટક.
કે આપણને એક જન્મનું પ્રમાણ દર્શાવતું કોષ્ટક છે જેમાં દર 1000 પુરુષોએ કેટલી સ્ત્રીઓ છે તેની વાત કરવામાં આવી છે. કે જાતિ પ્રમાણ કુલ, કે દર 1000 પુરુષોએ ગુજરાતમાં કેટલી સ્ત્રીઓ છે, 919 સ્ત્રીઓ છે, જ્યારે ભારતમાં 943 સ્ત્રીઓ છે. 1000 પુરુષ તેની સામે સ્ત્રી ગુજરાતમાં કેટલી, 919, અને ભારતમાં કેટલી, 943. ગુજરાત અને ભારત વચ્ચે તફાવત કેટલો છે, 24 સ્ત્રીઓનો તફાવત છે. જ્યારે ગ્રામીણમાં ગુજરાતમાં દર 1000 પુરુષોએ કેટલી સ્ત્રીઓ છે, તો કે 949, ભારતમાં પણ 949, બંને ઇક્વલ છે, જ્યારે તફાવત કોઈ પણ પ્રકારનો નથી. શહેરી વિસ્તારમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ગુજરાત રાજ્યની અંદર 880 છે, જ્યારે ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 929 છે, અને તફાવત છે 49 સ્ત્રીઓનો. ત્યાર પછી 0-6 વર્ષની ઉંમર મુજબ જાતિ પ્રમાણ, તો કે ગુજરાતમાં 886, ભારતમાં 914, જ્યારે 28 બાળકીઓ અથવા તો સ્ત્રીઓનો તફાવત છે. જ્યારે ગ્રામીણ ક્ષેત્રે 0-6 વર્ષમાં 906, ગુજરાત રાજ્યમાં, ભારત દેશમાં 919, જ્યારે 13 સ્ત્રીઓનો ગુજરાત અને ભારત દેશ વચ્ચે તફાવત છે, કે રાજ્ય કક્ષા અને દેશ કક્ષાએ વચ્ચે 13 સ્ત્રીઓનો તફાવત જોવા મળે છે. અને જ્યારે 0-6 વર્ષની ઉંમરમાં શહેરી વિસ્તારમાં ગુજરાતમાં સ્ત્રીઓનું પ્રમાણ 852, ભારતમાં સ્ત્રીઓનું પ્રમાણ 902, અને જ્યારે ગુજરાત રાજ્ય અને ભારત દેશ વચ્ચે સ્ત્રીઓનો તફાવત જેટલો, 50 સ્ત્રીઓ જેટલો જોવામાં આવે છે. તો આ છે આપણનું જન્મનું પ્રમાણ દર્શાવતું કોષ્ટક, કે દર 1000 પુરુષોની સામે કેટલી સ્ત્રીઓ ગુજરાત રાજ્યમાં જન્મે છે અને કેટલી સ્ત્રીઓ છે તે ભારત દેશમાં જન્મે છે, અને જ્યારે તફાવત રાજ્ય અને દેશ વચ્ચે તફાવત કેટલો રહે છે. ચર્ચા કરો કે આ તફાવતને લીધે કઈ સમસ્યા સર્જાય છે. તો સૌ પ્રથમ કઈ સમસ્યા સર્જાય, લગ્નની સમસ્યા. કે દર 1000 પુરુષો હોય છે, દર 1000 પુરુષો હોય તો એની સામે 900 જ સ્ત્રીઓ હોય. ઉદાહરણ તરીકે 1000 પુરુષ સામે 900 સ્ત્રીઓ હોય તો 100 પુરુષો લગ્નથી વંચિત રહી જાય. તો આ સૌ પ્રથમ કઈ સમસ્યા સર્જે, મોટી સમસ્યા એટલે કે લગ્નની સમસ્યા. આ સમસ્યાનો નિકાલ કઈ રીતે થઈ શકશે? તો આ સમસ્યાનો નિકાલ, બાળ લગ્ન પર પ્રતિબંધ, ભ્રૂણ હત્યા થાય તે માટે જે કાયદા ઘડેલા છે તે, અને છોકરીઓ ભણે તે માટે જે સહાય આપવામાં આવી છે, જે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે, તો આ સમસ્યાનો આવા પગલાં લે તો નિકાલ થઈ શકે. કે બાળ લગ્ન પર પ્રતિબંધ લગાવવો, ભ્રૂણ હત્યા ન થાય તે માટે કાયદાઓનું પાલન કરાવવું, અને છોકરીઓ ભણે તે માટેની સહાય પૂરી પાડવી, જેથી કરીને આ સમસ્યાનો આપણે નિકાલ કરી શકીએ છીએ. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં તફાવત કેમ વધારે છે? શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં તફાવત શા માટે વધારે છે? તો તેની આપણે આગળ ચર્ચા કરીશું. વસ્તી વધારા સાથે જાતિગત પ્રમાણ કેમ મહત્વનું છે? કે આપણે આ છે ઉપરનો ત્રીજો સવાલ જોયો, શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં તફાવત કેમ વધારે જોવા મળે છે, તો રૂઢિગત પરંપરાઓને લીધે એ આપણે આગળ ભણી શક્યા, અને આગળના ચેપ્ટરોમાં પણ આપણે ભણીશું. ત્યાર પછીનો જે ચોથો સવાલ આવે છે, વસ્તી વધારા સાથે જાતિગત પ્રમાણ કેમ વધવું મહત્વનું છે? તો કે જાતિગત પ્રમાણ છે તે વધવું જોઈએ. જો જાતિગત પ્રમાણ ન વધે તો આપણે જે લગ્નની સમસ્યા વિશે વાત કરી તો તેવી સમસ્યાઓ પણ સર્જાય છે. તેના કારણે વસ્તી વધારાની સાથે સાથે જાતિગત પ્રમાણ પણ વધવું જરૂરી છે. જો ખાલી સ્ત્રીઓની સંખ્યામાં વધારો થતો રહે તો પુરુષોની સંખ્યામાં વધારો થતો રહે તો ઘણી બધી સમસ્યાઓ સર્જાય. તેના કારણે જાતિગત પ્રમાણ વધવું જોઈએ. ત્યાર પછી આપણી આસપાસ સ્ત્રીઓ અને પુરુષોનું પરસ્પર સરખું પ્રમાણ લાગે છે. કે આપણી આસપાસ સ્ત્રીઓ અને પુરુષોનું પ્રમાણ છે તે સરખું લાગે. દેશમાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધા જેવું હોવાનું મનાય છે. કે દેશમાં સ્ત્રીઓ કે પુરુષો કરતાં અડધી સ્ત્રીઓ છે એવું માનવામાં આવે છે. અત્યાર સુધીની વસ્તી ગણતરી મુજબ કહી શકાય કે
भारत में स्त्री और पुरुषों जाति प्रमाण में असमानता नोंधारे एटले के वधारे प्रमाण में देखाय छे ने दरेक वर्षनी स्त्रीओना प्रमाण अंगे आपणे नीचे बात करीए के नीचे आपणे जे लोअर कोष्टक आपेलू छे तेमां तो के 1901 में 1901 नी अंदर जारे दर 1000 पुरुष है के 1901 नी अंदर आपणे आखा देशनी वात करवामां आवी छे के दर 1000 पुरुष है केटली स्त्रीओ हती तो के 972 जेटली स्त्रीओ हती જ્યારે 1911માં 964 સ્ત્રીઓ 1921 955 સ્ત્રીઓ જોજો વન બાય વન ઘટતું જાય છે સ્ત્રીઓનું પ્રમાણમાં શું થતો જાય છે ઘટાડો થતો જાય છે ત્યાર પછી 1931માં 950 સ્ત્રીઓ 55 સ્ત્રી ઘટી 1941માં 945 સ્ત્રી 55 સ્ત્રીઓ ઘટી 1951માં 946 એક સ્ત્રીમાં વધારો આવ્યો 1961માં કે 1901 1911 1921 1931 1941 1951 હવે આવે છે 1961માં જ્યારે સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે 941 સ્ત્રીઓ છે પાછી સ્ત્રીઓનું ઘટાડો પ્રમાણમાં ઘટાડો આવ્યો ત્યાર પછી 1971માં 930 સ્ત્રીઓ પાછો સ્ત્રીઓના પ્રમાણમાં ઘટાડો 1911 934 આ દર 1000 પુરુષોએ કેટલી સ્ત્રીઓ છે ને એનું પ્રમાણ છે કે 1981ની અંદર 934 સ્ત્રીઓ 1991 926 સ્ત્રીઓ 2001માં 933 સ્ત્રીઓ અને 2011માં 940 સ્ત્રીઓ કે દર 1000 પુરુષો એટલી સ્ત્રીઓનું પ્રમાણ હતું તો બાકીના પુરુષો છે તે લગ્નથી વંચિત રહી શકે છે અને આ આપણા દેશની મોટામાં મોટી સમસ્યા પણ ગણી શકાય આપણે જોયું કે 1901માં પ્રતિ 1000 પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યા 972 જ હતી જે 2011માં 940 થઈને આ વિગતે નીચેના પ્રશ્નો છે તેની ચર્ચા આપણે કરીએ કે 1901માં જ્યારે 1000 પુરુષોએ 972 સ્ત્રી હતી જ્યારે એ ઘટી અને 2011માં 940 જેટલી જ થઈ ગઈ છે ત્યાર પછી નીચેના સવાલ છે કે વિચારો અને કહો કે કયા વર્ષમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધારે છે તો જો સૌથી વધારે કયા વર્ષમાં છે તો કે 1901ના વર્ષમાં 972 સ્ત્રીઓ છે સૌથી વધુ સ્ત્રીઓનું પ્રમાણ છે અને જ્યારે કયા વર્ષમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી ઓછું છે તો સૌથી ઓછું છે 1991માં કેટલી સ્ત્રીઓ છે ખાલી 926 જેટલી સ્ત્રીઓ છે દર 1000 પુરુષોએ કે જ્યારે 1000 પુરુષોની સામે 926 સ્ત્રીઓ જ હતી સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું જાય તો શું સમસ્યા થાય જો સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું જાય તો કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય તો કે લગ્નની સમસ્યાઓ ઊભી થાય અને સ્ત્રી અને પુરુષનું પ્રમાણ છે તે જળવાઈ રહે નહીં ત્યાર પછીનો સવાલ તો કે સ્ત્રી પુરુષોની સંખ્યાની અસમાનતા દૂર કરવા સરકાર કયા પગલાં ભરે છે તો કે સ્ત્રી અને પુરુષોની બંને વચ્ચે જે અસમાનતા છે તેને દૂર કરવા માટે સરકાર છે તે કન્યા કેળવણી ચલાવે છે કન્યાઓને શિષ્યવૃત્તિ આપે છે અને ભણવામાં મદદરૂપ થાય છે આના કારણે સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યામાં અસમાનતા દૂર થઈ શકે છે ત્યાર પછીનો જે ટોપિક છે તે મહિલા આંદોલનનો અભ્યાસ એના વિશે આપણે વાત કરવાની છે કે આપણો દેશ આઝાદ થયો એ પહેલાં આખા દેશ ઉપર રાજ કરનાર અંગ્રેજો સામે અનેક આંદોલનો થયા કે આપણો દેશ આઝાદ થયો તે પહેલાં આપણા દેશ ઉપર કોણ રાજ કરતું હતું તો કે અંગ્રેજો રાજ કરતા હતા અને આ અંગ્રેજો ઉપર ઘણા બધા આંદોલનો થયા ગાંધી બાપુની આગેવાનીમાં વિવિધ આંદોલનો થયા હતા કે ગાંધીજીની આગેવાનીમાં ઘણા બધા આંદોલનો થયા ગુજરાત સહિત દેશભરમાં કસ્તુરબા સાથે અનેક મહિલાઓ આ આંદોલનમાં જોડાઈ હતી કે કસ્તુરબાની સાથે ઘણી બધી મહિલાઓ પણ જોડાઈ હતી ક્યારેક સરકાર સામે પોતાની માંગણી સંતોષવાના આંદોલનો થયા કે સરકાર સામે આપણે કોઈ પણ માંગ કરવાની હોય ત્યાં માંગ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલનો શરૂ રહ્યા તે માટે પણ આપણી માંગ પૂરી કરવા માટે પણ આંદોલનો કરવામાં આવ્યા હતા આપણી આસપાસ ક્યારેક નાના મોટા આંદોલનો થાય છે બિહારમાં મહિલાઓએ દારૂબંધી કરાવવા માટે સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું
ખાસ કરીને ઉનાળામાં ક્યારેક શહેરી વિસ્તારની મહિલાઓ પાણી માટે આંદોલન કરે છે કે ઘણા બધા શહેરોમાં પાણી માટે પણ આંદોલનો થતા જોવા મળે છે ને આવા જ બીજા અનેક આંદોલનો મહત્ત્વપૂર્ણ રીતે મહિલાઓ માટે થયા છે કે ઘણા બધા એવા આંદોલનો છે તે મહિલાઓ માટે કરવામાં આવ્યા છે ને આ આંદોલનોમાં મહિલાઓ જોડાય છે ને પોતાની સમસ્યાઓ તથા સવાલો માટે આંદોલનો કરે છે કે આ આંદોલનોમાં મહિલાઓ જોડાય ને પોતાની જે સમસ્યાઓ છે પોતાના જે સવાલો છે એ જ્યાં સુધી સંતોષાય નહીં ત્યાં સુધી તેઓ આંદોલન કરે છે ને ખાલી મહિલાઓ જ નહીં પણ મહિલાઓ માટે પુરુષો પણ આંદોલન કરે છે ને તેનું એક ઉત્તમ ઉદાહરણ છે રાજારામ મોહન રાય કે રાજારામ મોહન રાય હતા તેણે પણ મહિલાઓ માટે આંદોલન કર્યું હતું જે રાજારામ મોહન રાયનો જન્મ છે જ્યારે 1772માં એક હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો કે બંગાળમાં હુગલી જિલ્લો આવેલો છે ને એમાં રાધાનગર ગામ આવ્યું છે તેમાં તેમનો જન્મ થયો હતો તે એક બ્રાહ્મણ કુટુંબના હતા ને તેઓ સ્ત્રીઓ માટે એક સરસ મજાનું આંદોલન કર્યું હતું અને તે આંદોલનનો હેતુ શું હતો કે સમાજમાં જે અંધશ્રદ્ધા વહેમો છે કુરિવાજો છે બાળલગ્નો થઈ રહ્યા છે બાળકીને દૂધ પીતી જે કરવાના જે રિવાજ છે તેના તે વિરોધી હતા ને તે માટે તેણે આંદોલન કર્યા હતું ને રાજારામ મોહન રાય છે તે એક ધાર્મિક સામાજિક સુધારક તરીકે પણ ઓળખવામાં આવે છે તો આવા મહિલાઓ અંગે પણ પુરુષોએ આંદોલનો કર્યા છે ને મહિલાઓએ પણ ઘણા બધા આંદોલનો કર્યા છે અને જો મહિલા આ નીચેના જે આપણે કોઈ મહિલા આંદોલન વિશે વિચારો અને લખો તો તે આપણે કાંઈ લખવાની જરૂર નથી અને ત્યાર પછી આવે છે સ્વાધ્યાય કે પ્રશ્ન નંબર પહેલો ખાલી જગ્યા પૂરો બે ખાલી જગ્યા આપેલી છે ટૂંકમાં ઉત્તર આપો એવા ત્રણ પ્રશ્નો છે એક બે વાક્યના ઉત્તર આપો એવા ત્રણ પ્રશ્નો અને ચોથો ટૂંકનો જ લખો તેમાં નારી સશક્તિકરણ અને ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા તો સ્વચ્છ અને સારા અક્ષરે આ સ્વાધ્યાય લખવાનું છે અને પાકું કરવાનું રહેશે આ આજનું હોમવર્ક છે કે આજનું હોમવર્ક સ્વાધ્યાય ચેપ્ટર નંબર 16 સારા અક્ષરે પાકી બુકમાં લખવાનું રહેશે ઓકે જય શ્રી કૃષ્ણ